વરસાદે અત્ર તત્ર સર્વત્ર હાહાકાર મચાવી દીધો છે. જો ઓછો વરસાદ આવે તો પણ હોનારત સર્જે છે, અને જો વધુ વરસાદ આવે તો પણ હોનારત સર્જાય છે. ત્યારે આવી જે હોનારત અત્યારે જગતના તાત એવા ખેડૂતો ઉપર આવી ગઈ છે કે જેમાં દાડમ પકવતા ખેડૂતોનો પાક ખરાબ થયો છે. તેથી તેમના તૈયાર દાડમના પાકને મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના લીધે. ત્યારે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને આ વિષયે રજૂઆત કરવામાં આવી હતી. તેમની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરમાં પ્રવીણાબેન તો હાજર નતા, પરંતુ નાયબ કલેક્ટર દ્વારા તેમનો પત્ર સ્વીકારી અને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે તેમણે વિસ્તૃત માહિતી અમારી સમક્ષ મૂકતા ઘણી એવી વાતચીત કરી હતી. ત્યારે આવો આ વિશે વિસ્તૃત માહિતી તેમના જ મુખે સાંભળીએ. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. અમે 4 દિવસ પહેલા દાડમ પકવતા ખેડૂતો ભેગા થયા હતા અને કચ્છની અંદર દાડમનું મોટા પાયે વિક્રમી વાવેતર થયું છે અને આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો તૈયાર દાડમનો પાક અતિવૃષ્ટિના કારણે સાવ જ સડીને જમીનદોસ્ત થઈ ગયો છે. એટલે અમે ખેડૂતો દાડમના પકવતા જ ખેડૂતો ભેગા થયા અને એવું નક્કી કર્યું કે આપણે આની રજૂઆત સરકારશ્રી પાસે કરવી જોઈએ. એના માટે આજનો દિવસ 14 તારીખ સોમવાર નક્કી કરવામાં આવ્યો. એટલે આજે અમે જિલ્લા સમાહર્તા સાહેબ બેન શ્રી પ્રવીણાબેન ડીકેને આજે અમારી રજૂઆત અને વ્યથા કહેવા માટે આવ્યા છીએ. શું માંગણી છે તમારી? પણ થોડું દુઃખ થાય કે પ્રવીણાબેન આજે હાજર નથી, પણ આસિસ્ટન્ટ કલેક્ટરે ઝાલા સાહેબે અમારું આવેદનપત્ર સહસ્ત્ર સ્વીકાર્યું છે અને અમારી માંગણી એવી છે. બીજી થોડી ખેડૂતોની વાત કરું તો હમણાં સતત કોરોના મહામારીના કારણે આખો ભારત દેશ ઘરમાં પુરાઈને બેઠો હતો, ત્યારે જગતનો તાત, અન્નદાતા જેને કહેવામાં આવે, એવા ખેડૂત પુત્રો પોતાની વાડીમાં જમીનનું કાર્ય કરતા હતા અને એટલે જ આખા ભારતની વસ્તીને અનાજ પુરવઠો સરકાર પૂરો પાડી શકતી હતી. સરકારનો નિર્ણય સારો હતો કે માણસો ઘરમાં બેઠેલા છે એટલે એને અનાજ પુરવઠો મફતમાં આપવો. પણ મફતમાં આપવો ક્યાંથી? એ અનાજ પુરવઠો તો ખેડૂતો જ પકવેલો હતો. એવી રીતે આ બગાયત પાકમાં દાડમ, આંબા, હમણાં નવા ડ્રેગન ફ્રૂટ, ખારેક, આ બધો જ પાક ખેડૂતો પકવે છે. પણ આ વર્ષે અતિવૃષ્ટિ થઈ. અતિવૃષ્ટિમાં અમને અતિ ખુશી છે કારણ કે અમારા પાતાળના પાણી, કૂવાના પાણી મીઠા બી થશે અને આવતા 5 વર્ષ સુધી પાણીની કમી પણ અમને વર્તાશે નહીં. પણ અમારો પર્સનલ ખેડૂત જે દાડમ પકવતો ખેડૂત, એને અત્યારે મહા મોટી નુકસાની આવી છે. તો અમારું સરકારશ્રીને કહેવું એવું છે કે અમને સહાયના સ્વરૂપમાં નહીં, પણ અમને જે તમે પાક લોન આપો છો એ પાક લોનમાં વધારો કરી અને વગર વ્યાજવાળી લોન દાડમ પકવતા, બાગાયત પકવતા ખેડૂતોને વધારો કરીને આપે એવી અમારી આજની માંગણી હતી. અને અમે આપણી ગુજરાત સરકાર, વિજયભાઈ રૂપાણીની સરકાર એમ કહે જ છે કે મારી સરકાર નિર્ણાયક છે, તો અમારો પણ આ નિર્ણય આ સરકાર કરશે એ ભરોસા સાથે અમે આજે આ સમાર્તા સાહેબને અમારી વ્યથાની રજૂઆત કરી છે. અને હવે પછી અમે આ બાગાયતી અધિકારીને પણ આજ રજૂઆત કરવા જવાના છીએ. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી અમે ભારતીય જનતા પાર્ટીના કચ્છ એકમના અધ્યક્ષ માનનીય કેશુભાઈ પટેલને પણ અમારી આ વ્યથા કહેવા જઈ રહ્યા છીએ. કૃષિમંત્રીને તેમજ સીએમને પણ અમે અમારી આ લેખિત કોપી આજની તારીખમાં પહોંચતી કરવાના છીએ. આવી અમારી આજ માંગણી હતી. એમાં પોલીસનો સહકાર અમને મળ્યો છે, મીડિયા કર્મીનો સહકાર અમને મળ્યો છે, એ બદલ હું ગદગદિત કરબદ્ધ આપ સૌનો આભારી છું અને આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.